ના માવા કે ના ઘી, ના કોઈ લોટ, કોઈ પણ ફ્રૂટ કલર પણ આપણે આમાં યુઝ નથી કર્યો. એકદમ નેચરલ રીતે આપણે બનાવીશું બાપાજીના મોદક, જે ખૂબ જ સરસ બને છે, ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. હલો ફ્રેન્ડ્સ, પ્રેમીલા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું નારિયેળના છીણના મોદક, જે ફટાફટ બની જાય છે, ટૂંક જ સમયમાં બની જાય છે, બિલકુલ મહેનત પણ નથી આમાં, અને ઝટપટ બની જાય છે. કાલે ગણપતિ બાપ્પાનો ઉત્સવ છે, તો કાલે બધા જ બનાવજો, ફટાફટ બની જાય છે. તો ગેસ ઉપર આપણે એક કડાઈ મૂકી દીધી છે અને નારિયેળનું છીણ આપણે એડ કરી લીધું છે. અને હવે આપણે આને એકદમ ધીમા ગેસે રોસ્ટ કરીશું. થોડું મોઇશ્ચર હોય તે નીકળી જાય, એટલા માટે એક જ મિનિટ માટે જ આપણે રોસ્ટ કરવાનું છે. બહુ જ સરસ એવા આ મોદક બનીને તૈયાર થાય છે. તો હરરોજ બાપાને અલગ અલગ મીઠાઈ ધરાવવા માટે તમે અલગ અલગ મોદક બનાવી શકો છો, પણ આ ફટાફટ બની જાય તેવા મોદક છે, બિલકુલ આમાં મહેનત પણ નથી વધારે. તો જરૂરથી બનાવજો, કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આ રીતે એકદમ ધીમા ગેસે આપણે નારિયેળના છીણને રોસ્ટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે વધારે ગેસ ચાલુ નથી રાખવાનો, ફાસ્ટ નથી રાખવાનો, નહીતર આનો કલર ચેન્જ થઈ જશે અને મોદક આપણા સારા નહીં બને અને નારિયેળનું છીણ તરત બળી જાય છે. તો આપણે એક વાટકી જેટલું દૂધ આમાં ઉમેરી લેશું. એક વાટકી છીણ લીધું હોય તો એક વાટકી જેટલું આપણે દૂધ ઉમેરી લેવાનું છે. તો હવે અડધી વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરી લેશું, સુગર. એક વાટકી છીણ, એક વાટકી દૂધ અને અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરવાની છે. આપણે બિલકુલ ચાસણી નથી બનાવવાની. આનો ફ્લેવર તમને બહુ સરસ એવો આવશે, ખાવાની પણ તમને ખૂબ જ મજા આવશે. તો આ રીતે ખાંડનું પાણી બની જશે એટલે થોડું આપણું મિશ્રણ સરસ થઈ જશે, થોડું ચીકાશવાળું પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આ બનીને તૈયાર થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો, જેથી રોજે રોજના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો આપણું મિશ્રણ બનીને તૈયાર થયું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આમાં તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ પણ તમે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો એકદમ પાણી એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. અહીંયા મેં વિડીયો બિલકુલ સ્કીપ નથી કર્યો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પાણી એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે. તો આ પણ આપણે એકદમ ધીમા ગેસે જ કૂક કરવાનું છે, બિલકુલ ફાસ્ટ ગેસે આપણે આને કૂક નથી કરવાનું. સ્ટાર્ટિંગથીને જ આપણે એકદમ ધીમો ગેસ રાખવાનો હોય છે, કારણ કે આમાં નારિયેળનું છીણ છે તો જલ્દી બળી જવાની શક્યતા વધી જાય છે એટલા માટે. તો આપણું મિશ્રણ સરસ રીતે ચેક થઈ ગયું છે. તો આ રીતે આપણે ચેક કરી લેવાનું છે, ચીકાશ થોડી આવી જઈ છે. જે આપણી ખાંડ ઉમેરી છે તે ખાંડની ચાસણી ઓટોમેટિકલી બની જાય છે આમાં, જેટલી જરૂર હોય એટલી જ બને છે, બિલકુલ કડક નહીં બને, કારણ કે આપણે આમાં દૂધ પણ ઉમેર્યું છે. આ મીઠાઈ એટલી સરસ બને છે કે તમે બહારની મીઠાઈ પણ ભૂલી જશો, અને આમાં બિલકુલ મહેનત પણ નથી. તો જરૂરથી ઘરે જ બનાવજો ગણપતિ બાપ્પા માટે પ્રસાદી. તો કાલથી આપણા ગણેશજી ઘરે આવી રહ્યા છે અને રોજ રોજ નવી નવી મીઠાઈ પ્રસાદી આપણે ધરાવશું. તો આપણે ગેસને બંધ કરી દેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ,
આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. આમાં ગળપણ પણ આવી ગયું સરસ રીતે. ચાસણીની પણ જરૂર નથી પડતી આ રીતે બનાવશો તો. હવે આપણે આના નીચે ઉતારી લેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સાઈડમાં ચોટે છે એટલા સમજી જવાનું કે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. કારણ કે ખાંડની ચાસણી બને એટલે સાઈડમાં ચોંટવા લાગે અને થોડું ચીકાશવાળું પણ આ થઈ જાય છે, જેથી સરસ રીતે આપણા મોદક બનીને તૈયાર થશે. તો હવે આપણે નીચે લઈ લઈશું અને એક ડીશમાં આપણે ટ્રાન્સફર કરી લેશું. તો બધું જ મિશ્રણ આપણે ડીશમાં કાઢી લેશું જેથી એકદમ ઠંડુ થઈ જાય. તમારે વધારે હોય તો તમે થાળીમાં કાઢી લેજો. અહીંયા હું ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે આ મોદક. તમે એકવાર ખાશો તો ખાતા રહી જશો, વારંવાર બનાવવાનું તમને મન પણ થશે એટલા સરસ બને છે. કારણ કે આપણે આમાં માવો પણ યુઝ નથી કર્યો જેથી ગળું ખરાબ થવાની શક્યતા પણ નહીં થાય. તો બહારથી જે મીઠાઈ લાવતા હોય છે એ માવો પણ ખરાબ હોય છે, સારો પણ નથી હોતો, ગળું પણ ખરાબ થઈ જાય છે. તો આ રીતે જ તમે ગણપતિ બાપ્પાને નવી નવી મીઠાઈ ઘરે જ બનાવીને ધરાવી શકો છો. તો અહીંયા મેં લીધું છે મોદકનું મોલ્ડ, જે બજારમાં 10-10 રૂપિયામાં મળી રહે છે. તેને આપણે ઘીથી આ રીતે ગ્રીસ કરી લેશું જેથી મોદક આપણા એકદમ સરસ રીતે ચોંટે નહીં અંદર અને બહાર નીકળી જાય આસાનીથી. તો આ રીતે ઘી અથવા તમે તેલ લગાડી શકો છો. તો આપણે થોડું મિશ્રણ લઈને આ રીતે બે સાઈડમાં ભરશું. તમે બંધ કરીને પણ ભરી શકો છો. તો આ રીતે બંને સાઈડ આપણે મિશ્રણને ભરી લેશું અને હવે આપણે બંધ કરી લેશું આ રીતે. અને હવે આપણે આ રીતે દબાવી દબાવીને ભરશું જેથી ડિઝાઇન ખૂબ જ સરસ પડશે અને બિલકુલ એરને રહે. એર હશે તો આપણા મોદક સારા નહીં બને, જેથી આ રીતે દબાવી દબાવીને જ ભરવાના છે. તો બિલકુલ આ રીતે જ ભરજો જેથી કમ્પ્લીટલી સરસ રીતે મોદક આપણા બનીને તૈયાર થાય. તો આ રીતે ઉપર સુધી જ આપણે કવર કરવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે જ આપણે મોદક તૈયાર કરશું. અને હવે એકદમ હળવેકથી આપણે આ રીતે ખોલી લેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે આ મોદક. દેખાવમાં પણ કેટલા સરસ લાગી રહ્યા છે, જોતા જ ખાવાનું મન થાય તેવા લાગે છે ને. જોવો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે. ગણપતિ બાપ્પાની જય બોલાવી દેવું. ગણપતિ બાપ્પાને રોજ નવી નવી મીઠાઈ ધરાવજો આ રીતે બનાવીને. તો બીજું પણ આપણે એ જ રીતે બનાવી લઈશું, છટપટ બનાવી લઈએ. તો બીજી તમને આ રીતે કોઈ પણ તમે બદામની અથવા પિસ્તાની કતરણ આ રીતે રાખીને પણ તમે મોદક બનાવી શકો છો જેથી ખૂબ જ સરસ એવી ડિઝાઇન પડશે અને દેખાવમાં પણ બહુ જ સરસ એવા લાગશે. તો તમે બદામની અથવા પિસ્તાની કતરણ આ રીતે રાખી શકો છો અને પછી આ રીતે તમે ભરી શકો છો જેથી દેખાવમાં પણ બહુ સરસ એવા લાગશે. ફરીથી આપણે આ રીતે પેક કરી લેશું અને આ રીતે આપણે પ્રેસ કરીને બીજું પણ મિશ્રણ આપણે પેક કરી લેશું. આ રીતે બહુ સરસ એવા બને છે. હળવે હાથથી આપણે આ રીતે મોલ્ડને ખોલી લેવાનું છે આ રીતે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક પિસ્તાનો ટુકડો મૂક્યો તો પણ કેટલો સરસ લાગે છે. જો કેટલા મસ્ત બન્યા છે ને.
તો તમે પણ બનાવજો આવા જ મોદક. ચલો આપણે ડેકોરેશન કરી લઈએ. તો બધા જ મોદક ઉપર આપણે આ રીતે પિસ્તાની કતરણ લગાડી લેશું. તમે પહેલાં પણ લગાડી શકો છો, જ્યારે આપણે આ બનાવતા હોય ત્યારે મોલ્ડમાં તમે મૂકી શકો છો. તો આ રીતે આપણે પિસ્તાની કતરણથી ડેકોરેટ કરી લેશું. અને હવે આપણે આને થોડો કલર આપણે સરસ દેખાવ માટે અહીંયા મેં કેસર પલાળીને રાખ્યું હતું, તો કેસરના આપણે આ રીતે બબે ટીપા પાડશું, જેથી ખૂબ જ સરસ દેખાવમાં સરસ કલર લાગશે. આપણે બિલકુલ ફ્રૂટ કલર યુઝ નથી કર્યો, અહીંયા મેં કેસર જ પલાળીને લીધું છે. ફ્રૂટ કલર આમાંય સેહત માટે હાનિકારક હોય છે, તો બને ત્યાં સુધી હું ફ્રૂટ કલરનો અને કસ્ટર્ડ પાવડરનો યુઝ નથી કરતી. તો આ રીતે કેસરનું પાણી તમે એક એક ટીપું આ રીતે ઉપરથી નાખશો તો ખૂબ જ સરસ એવો કલર આવશે અને દેખાવમાં પણ બહુ સરસ એવા લાગશે. વધારે આપણે નથી નાખવાનું, એક એક ટીપું જ નાખવાનું છે, જેથી ખૂબ જ સરસ દેખાવમાં લાગે. અને હવે આપણે જે કેસર પલાળ્યું હતું તે જ કેસરના ધાગાથી આપણે ડેકોરેટ કરશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત લાગી રહ્યા છે. તો આ રીતે તમે પણ ગણપતિ બાપાને આવા મોદક બનાવીને ધરાવી શકો છો. બિલકુલ મહેનત નથી, આમાં ઘીનો યુઝ નથી કર્યો આપણે, નથી કોઈ તળવાની ઝંઝટ. ઝટપટ બની જાય છે માત્ર ત્રણ વસ્તુથી જ. તો દેખાવમાં કેટલા સરસ લાગી રહ્યા છે ફ્રેન્ડ્સ, કમેન્ટ કરીને જણાવજો. અને તમે પણ બનાવજો, ફટાફટ બની જાય છે. વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો, જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણા ગણપતિ બાપાની પ્રસાદી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આવા મોદક બનાવીને બાપાને ધરાવજો. દેખાવમાં કેટલા સરસ લાગી રહ્યા છે. થેન્ક યુ વિડીયો જોવા માટે.